નમસ્કાર દી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વર્ષ 2019 નું અંતિમ સૂર્યગ્રહણ જે 26 ડિસેમ્બર 2019 એટલે કે કાલે થવાનું છે. આપણે સૂર્યગ્રહણ વિશે વાત કરીએ છીએ તો સૌ પ્રથમ સૂર્યગ્રહણ કોને કહેવાય તેની વાત કરીશું. જી હા, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રને આવી જવાની ખગોળશાસ્ત્રની સ્થિતિથી જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી પર નથી પહોંચી શકતો ત્યારે આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવાય છે. વર્ષ 2019 નું અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર 2019 ના રોજ થવાનું છે, જે વલયાકાર સૂર્યગ્રહણ હશે. એટલે કે પૂર્ણગ્રાસ નહીં પરંતુ ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા આ વર્ષે 6 જાન્યુઆરી અને 2 જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ હતું. શું છે આ સૂર્યગ્રહણની ખાસ વાત તેની વાત કરીએ તો 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણની ખાસ વાત એ છે કે આ વખતે સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થશે. એટલે કે સૂતક સમયગાળો 25 ડિસેમ્બર એટલે કે આજે સાંજથી 26 ડિસેમ્બર એટલે કે કાલ સુધી ચાલુ રહેશે. શું છે આ સૂર્યગ્રહણનો સમય તો તેની વાત કરીએ તો ભારતીય સમય અનુસાર આંશિક સૂર્યગ્રહણ સવારે 8 વાગ્યે આરંભ થશે, જ્યારે વલયાકાર સૂર્યગ્રહણની અવસ્થા સવારે 9 અને 6 કલાકે શરૂ થશે. સૂર્યગ્રહણના વલયાકાર અવસ્થા બપોરે 12 વાગીને 29 મિનિટ પર સમાપ્ત થશે, જ્યારે કે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે 1 વાગીને 36 મિનિટ પર સમાપ્ત થશે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે આપેલી માહિતી અનુસાર ભારતમાં સૂર્યોદય બાદ કંકણાકૃતિ સૂર્યગ્રહણને દેશના દક્ષિણી ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં જોઈ શકાશે, જ્યારે કે દેશના અન્ય ભાગોમાં તે આંશિક સૂર્યગ્રહણના રૂપમાં દેખાશે. હવે આપણે વાત કરીશું સૂર્યગ્રહણ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની. તો સૂર્યગ્રહણ દરમિયાન લોકો ઘણી વખત નરી આંખેથી સૂર્યને જુએ છે, જે ન કરવું જોઈએ. તે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. જો સૂર્યગ્રહણ જોવા માંગતા હો તો આ માટે સૌર ફિલ્ટર ચશ્માનો ઉપયોગ કરો. સોલાર ફિલ્ટર ચશ્માને સોલાર વ્યુઇંગ ગ્લાસીસ, પર્સનલ સોલાર ફિલ્ટર્સ તેમજ આઈક્લિપ્સ ગ્લાસીસ પણ કહેવામાં આવે છે. તો ચશ્મા વગર સૂર્યગ્રહણ ન જોવું જોઈએ. તો સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યને પિનહોલ, ટેલિસ્કોપ અને દૂરબીનથી પણ ન જુઓ. ભારતમાં આ સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો ગ્રહણની કંકણાકૃતિ બાદ દેશના દક્ષિણી ભાગમાં જેમ કે કન્નોર, કોઇમ્બતુર, કોઝિકોડ, મદુરાઈ, મેંગ્લોર, ઊટી, તિરુચિરાપલ્લી વગેરેમાંથી પસાર થશે. ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણના સમયે સૂર્યનો અંદાજે 93% ભાગ ચંદ્રથી ઢંકાયેલો રહેશે. ગ્રહણકાળમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેની વાત કરીએ તો ગ્રહણકાળમાં ખાણીપીણી, અવાજ, શુભ કાર્ય, પૂજાપાઠ વગેરે પ્રતિબંધિત હોય છે. ગુરુ મંત્રનો જાપ, કોઈ મંત્રની સિદ્ધિ, રામાયણ, સુંદરકાંડનો પાઠ, તંત્ર સિદ્ધિ ગ્રહણકાળમાં કરી શકો છો. જ્યારે ગ્રહણ બાદ પવિત્ર નદીમાં સ્નાન શુદ્ધિકરણ કરીને દાન કરવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ તો આપણે વાત કરી વર્ષ 2019ના અંતિમ સૂર્યગ્રહણની. તો હવે તમને જણાવી દઈએ કે વર્ષ 2020નું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે થશે. વર્ષ 2020માં સૂર્યગ્રહણ 21 જૂન 2020ના રોજ ભારતમાં દેખાશે, જે વલયાકાર સૂર્યગ્રહણ હશે. વલયાકાર તબક્કાનો સાંકડો પથ ઉત્તર ભારતમાંથી પસાર થશે, જે દેશના બાકીના ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ તરીકે જોવા મળશે. જી હા, બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.